બહુ મોટો બિલ્ડર હતો, બહુ માળી ભવનો બનાવતો, મોટા મોટા બિલ્ડિંગો બનાવતો. એને એમ થયું કે હાલને આજે તો હું સાઈટ ઉપર જઈ જાઉં. સાઈટ ઉપર ગયો, જોયું આટલું મોટું બિલ્ડિંગ મેં બનાવ્યું. અહંકાર ભાવ જાગૃત થયો કે હું એ હું આવે ને જ્યારે ત્યારે એમ સમજી લેવું પૂરું થયું પતનના માર્ગે. હવે એની અંદર હું આવી ગયું કે મેં બિલ્ડિંગ બનાવ્યું છે. અહંકાર ભાવ આવ્યો, એને એમ થયું કે ચાલને આ બિલ્ડિંગના ટોપ ફ્લોર ઉપર અગાશીમાં જઈને હું જોઉં કે આ મારા બનાવેલા બિલ્ડિંગમાંથી આ સંસાર કેવો દેખાય છે, આ ગામ કેવું દેખાય છે. ટોપ ફ્લોરમાં ચડી ગયો. ઉપર ચડી નીચે જોયું એણે તો બધું નાનું 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 દેખાય. બહુમાળી ઇમારત હતી, માણસો નાના નાના દેખાય. એણે જોયું કે નીચે મજૂરો કામ કરતા હતા. એને એમ થયું કે આ કામ કરે છે તો હાલને આને કંઈક બોલાવીને પૂછું. ઉપરથી જોરથી રડ નાખી, બોલે હાંભળું. હવે આને તો અહંકાર ભાવ આવી ગયો તો કે હું તો કંઈક છું, મેં આટલી મોટી બિલ્ડિંગ બનાવી છે, હું આટલો મોટો છું. મેં મારા સામાન્ય માણસને રાડ નાખીને બોલાવ્યો ને એણે મને જવાબ ના આપ્યો. એણે એક કામ કર્યું, ખિસ્સામાંથી 10 સિક્કો કાઢ્યો, સિક્કો કાઢી અને ઉપરથી ઘા કર્યો. ઓલા મજૂરે કામ કરતા કરતા જોયું કે સિક્કો પડ્યો, સિક્કો આમ કરી ઉપાડી લીધો, ખિસ્સામાં મૂકી દીધો. ઉપર ના જોયું, ઓલાનો ઈગો હર્ટ થયો કે મેં રાળ નાખી મને જવાબ ના દીધો, મેં સિક્કો નાખ્યો તો આ કેવો માણસ કહેવાય કે સિક્કો ઉપાડી લીધો પણ પાછું વારીને જોતો નથી કે આ સિક્કો આવ્યો ક્યાંથી. એણે 2000 કડકડતી નોટ કહી, હવે 2000 આવી ગઈ. એક કાકરામાં બાંધી, ઉપરથી ઘા કરી. પેલા મજૂરે કામ કરતા કરતા પાછું જોયું, ઓહો 2000 નોટ, અરે કિંમતી મૂલ્યવાન. ઉપાડી લીધી, ખિસ્સામાં નાખી લીધી, પાછું વાળીને ના જોયું. હવે ઓલાનો મગજ ગયો, બહુ થયું ભાઈ, મેં રાળ નાખી અને પાછું વાળીને ના જોયું, મેં સિક્કો નાખ્યો પાછળ વાળીને ના જોયું, મેં 2000 નોટ નાખી પાછળ વાળીને ના જોયું, કેવો માણસ છે. ઉપાડીને એક ઈંટનું બટકું ઉપાડ્યું અને ઉપરથી એક ઘા કર્યો, સીધો ઓલા મજૂરના વાહામાં. ઓય મા, કોણ છે? તરત જોયું વાહ, કોણ છે? ઓલાએ કીધું, તારો શેઠ, તારો બાપ. મારા વાલા, આમાંથી હું સમજવાનું છે કે આપણે આપણા સાંસારિક જીવનની અંદર જ્યારે આવા રૂપિયા જેવા એવા અનેક લૌકિક કાર્યો
અનેક સફળતાઓ આપણા જીવનની અંદર આપણને મળતી હોય, પણ ત્યારે ઓલા મજૂરની માફક આપણે વાહે ભરી અને જોતા નથી કે આ કૃપા ક્યાંથી આવે છે. પણ જેમ ઓલા ઈંટના બટકાનો ઘા કર્યો ને, એવો આપણા જીવનમાં દુઃખ રૂપી ઈંટના કટકાનો ઘા આવે ને, ત્યારે મારા વાલા ભગવાન યાદ આવે. દુઃખ મે સુમિરન સબ કરે, સુખ મે કરે ના કોઈ, જો સુખ મે સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. આ તો દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવે, ભૂકંપના ઝાટકા આવે ને તો ભગવાન યાદ આવે, સુનામીની લહેરો આવે તો ભગવાન યાદ આવે. સુખમાં ભગવાન યાદ ના આવે. ઘરમાં કંઈક લૌકિકમાં પણ ઘરમાં કંઈક પ્રસંગ હોય તો ત્યારે આપણને અલૌકિક કંઈ યાદ ના આવે. ત્યારે સૌથી પહેલો વારો નીકળે તો કોનો નીકળે, જો ઘરમાં ભગવાન બિરાજતા હોય એનો. લગ્ન છે, ઘરમાં મહેમાનો આવશે, હગા વાલા મિત્રો સ્નેહી સંબંધીઓ આનું શું કરશું, આનું શું કરશો? એક કામ કરાય, આપણા ઓલા રંભામાં છે ને એને ઘેર પધરાવી દેવાય. ભગવાનને એમ થાય કે ભારે કરી, કે આ તો કેવો છે. એક વસ્તુ સમજજો કે તમારા ઘરમાં જ્યારે સુખરૂપી પ્રસંગો આવે ને, ત્યારે સૌથી વધારે આનંદ કોને થાય તો તમારા ઘરમાં જે બાળકો હોય ને, એ નાના નાના ભૂલકાઓને બાળકોને ખૂબ જ આનંદ થાય. ઘરમાં પ્રસંગ છે, આનંદ થશે, નવા નવા વસ્ત્રો પહેરવા મળશે, વાનગીઓ ખાવા મળશે, ઘરેણા પહેરવા મળશે, એ નાના બાળકોને આનંદ થાય કે ઘરમાં અલોક પ્રસંગ છે. તો મારા વાલા, આ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ યશોદોત્સંગ લાલિત પ્રભુ પણ આપણું બાળક જ છે, મારા વાલા એને સૌથી વધારે આનંદ થાય. જો રંચક કંઈક લાડ લડાવો ને તો પણ એને આનંદ થાય. ઘરમાં પ્રસંગ આવ્યો છે તો પ્રભુ પછવાડે તમે ભલે 50 સાડી લઈ આવ્યા હોય કે 500 સાડી લઈ આવ્યા હોય, પણ જો તમારા પ્રભુ માટે એક સાજ કે એક વસ્ત્રની જોડ કરાવશો ને, તો લૌકિક મારા વાલા તમને બાધક રૂપ નહીં થાય. તમે કેટલાય તોલાના સોનાના ઘરેણા બનાવડાવો, પણ જો એક રંચક નાનું એવું, વધારે નહીં નાનું એવું, ભલે ચીબુક સિદ્ધ કરાવો કે કર્ણફૂલ સિદ્ધ કરાવો, પણ જો એ તમારા પ્રભુને અંગીકાર કરાવો ને, તો લૌકિક તમને ક્યારેય બાધક રૂપ નહીં થાય. આખા ગામને સગા વાલાને નોતરા આપી આપીને જમાડો, બોલાવો, ખવડાવો, ગેટ ટુગેધર, બુફેન ફૂફેન, કાંઈક ને કાંઈક કરનાર. અરે રંચક સામગ્રી મુઠ્ઠી ભર, એ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી, જે ત્રિભુવનનો નાથ છે, જે ત્રિભુવનનું સુખ છોડી અને તમારા નાનકડા કબાટમાં પણ જો રહેવા તૈયાર થતા હોય અને એક મિશ્રીનો દાણો પણ અરોગવા તૈયાર થતા હોય, તો મારા વાલા એને અરોગાવ. લૌકિક ક્યારેય બાધક રૂપ નહીં થાય. આ તો એનો જ વારો પહેલા નીકળે, ઘરમાં પ્રસંગ આવે ત્યારે. હવે તમે કોઈને કંકોત્રીના નિમંત્રણ મોકલતા હોય, કેટલું મગજમાં તમને વિચાર હાલતો હોય, મામાને ખોટું ના લાગી જાય,
માસીને ખોટું ના લાગી જાય, થઈને ખોટું ના લાગી જાય. અનેક વિચારો લૌકિક આપણી અંદર હાલતા હોય કે સગા વાલા સ્નેહીઓ સંબંધીઓ કોઈને ખોટું ના લાગી જાય. પ્રસંગમાં બોલાવો ત્યારે આપણને એ વિચાર નથી આવતો કે મહાપ્રભુજીને ખોટું લાગશે તો, શ્રી ગુસાઈજીને ખોટું લાગશે તો, મારા ગુરુદેવને ખોટું લાગશે તો, મારા પ્રભુને ખોટું લાગશે તો. એવો રંચક માત્ર પણ વિચાર આપણને આવતો નથી. પણ આપણા જીવનની અંદર જ્યારે દુઃખ આવે ત્યારે આપણને ભગવાન યાદ આવી જાય, ત્યારે ભગવાનના ગુણગાન ગાવા માંડીએ, ભગવાનને વિનંતી કરવા માંડીએ કે પ્રભુ હામે જોવો, હામે જોવો, મારા પ્રભુ હામે જોતા નથી, જોતા નથી, જોતા નથી. અરે કોડા તે જોયું કે તારી હામે હવે જોવે, એ તો સામે ચાલીને નિકુંજનો આનંદ છોડીને તારા ઘરે પધાર્યા છે. છતાંય આપણે કહીએ છીએ હામું જોતા નથી, હામું જોતા નથી. લૌકિક રોદણા જ રોયે રાખીએ, હામું નથી. મહાભારતની અંદર જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું, ભગવાનને વડાવવા માટે બધા આવ્યા પણ એક દ્રૌપદી ભગવાનને વડાવવા ના આવી, એને ખોટું લાગ્યું, માઠું લાગ્યું. માઠું એ લાગ્યું કે ધૃતરાષ્ટ્રની સભામાં જ્યારે એનું ચીરહરણ થયું ત્યારે ભગવાનને કેટલા બધા કાલાવાલા કર્યા, ત્યાર પછી ભગવાન આવ્યા. એવું માઠું લાગ્યું, ખોટું લાગ્યું. કોકે ભગવાનને કીધું કે દ્રૌપદીને તો આવું ખોટું લાગ્યું છે એટલે એ નથી આવી. ભગવાને કહ્યું કે દ્રૌપદીને બોલાવો, દ્રૌપદીને બોલાવી. ભગવાને કહ્યું કે દ્રૌપદી તને શેનું ખોટું લાગ્યું છે, તું કેમ ના આવી? દ્રૌપદીએ કહ્યું કે હે કેશવ, ધૃતરાષ્ટ્રની સભાની અંદર જ્યારે મારું ચીરહરણ થયું ત્યારે મેં તમને કેટલા બધા કાલાવાલા કર્યા, કેટલી બધી વિનંતીઓ કરી, ત્યારે છેક તમે મારી રક્ષા કરવા આવ્યા. ભગવાને કહ્યું કે દ્રૌપદી તું યાદ કર કે જ્યારે દુશાસન તારા મહેલમાં તારા ખંડમાં તારા કેસ પકડી અને તને ખેંચીને લઈ જતો હતો ત્યારે તે સૌથી પહેલા માતા ગાંધારીને યાદ કરી હતી કે હે માતા ગાંધારી, આ દુષ્ટ દુશાસન તમારા કુલની વધુને આવી રીતના ઢસડીને ખેંચીને લઈ જાય છે, મારી રક્ષા કરો. જ્યારે એ ગાંધારી ના સાંભળી શકા, દુશાસન તને ખેંચી અને શ્રી ધૃતરાષ્ટ્રની સભામાં લઈને આવ્યો ત્યારે તે એ સભામાં મહારાજ ધૃતરાષ્ટ્રને વિનંતી કરી કે હે મહારાજ, હું તમારા કુળની વધુ છું, મારી લાજની રક્ષા કરો. જ્યારે ધૃતરાષ્ટ્ર વિવશ થઈને બેઠા રહ્યા, કઈ ના કરી શક્યા ત્યારે તે પિતામાં ભીષ્મને યાદ કર્યા કે હે પિતામાં, હું તમારા કુળની વધુ છું અને મારી દશા આવી, મારી રક્ષા કરો. પિતામાં ભીષ્મ જ્યારે વિવશ થઈને બેઠા રહ્યા
ત્યારે તે કુલગુરુ કૃપાચાર્યને યાદ કર્યા કે હે કુલગુરુ, મારી રક્ષા કરો. કુલગુરુ કૃપાચાર્ય પણ વિવશ થઈને બેઠા રહ્યા ત્યારે તે ગુરુ દ્રોણને યાદ કર્યા કે હે ગુરુદેવ, હું તમારા શિષ્યોની પત્ની છું, મારી રક્ષા કરો. જ્યારે એ પણ વિવશ થઈને બેઠા રહ્યા ત્યારે એ સભામાં બેઠેલા દરેક મહાનુભાવોને તે વિનંતી કરી કે મારી રક્ષા કરો. એ સભામાં બેઠેલા દરેક મહાનુભાવો વિવશ થઈને બેઠા રહ્યા ત્યારે તે તારા પતિ યુધિષ્ઠિરને યાદ કર્યો. યુધિષ્ઠિર લાચાર થઈને બેઠા રહ્યા ત્યારે તે ભીમને યાદ કર્યા. ભીમ પણ કઈ ના કરી શક્યા ત્યારે તે અર્જુનને યાદ કર્યા. અર્જુન પણ વિવશ થઈને બેઠા રહ્યા ત્યારે તે નકુલ અને સહદેવને યાદ કર્યા. જ્યારે એ આખી સભા અને તારા પતિઓ બધા વિવશ થઈને બેઠા રહ્યા, કોઈ કઈ ના કરી શક્યું, ત્યારે તે છેલ્લે થાકીને હારીને છેલ્લે મને યાદ કર્યો કે હે કેશવ, હે મુરારી, હે ગોવિંદ, મારી રક્ષા કરો. તે જેવું મારું નામ લીધું કે એ જ ક્ષણે આવી અને મેં તારા ચીર પૂર્યા છે. તું યાદ તો કર કે તે મને ક્યારે છેટ યાદ કર્યો. અગર તું મને પહેલા જ યાદ કરી લેતી તો હું ત્યારે જ તારી રક્ષા કરી લેતી. મારા વાલા, આ પ્રસંગથી એ સમજવાનું છે કે અનન્ય શરણાગતિનો ભાવ કોને કહેવાય. શ્રી કૃષ્ણ પ્રત્યેની અનન્ય શરણાગતિ, જ્યાં સુધી એ ભાવને નહીં સમજી શકીએ ત્યાં સુધી મારા વાલા આ પુષ્ટિ રસને ક્યારેય નહીં ચાખી શકો. સંસારમાં બીજું બધું આપણને દેખાશે, મોહ માયા રૂપી બધું જ દેખાવાનું છે, ઘણા પ્રલોભનો આપણી સામે આવશે, પણ જો આ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને જો ભૂલી જાશો ને તો આ ભવસાગરમાંથી તરી નહીં શકાય. એ અનન્ય શરણાગતિનો ભાવ આપણી અંદર જ્યારે મજબૂત થાય, આપણા હૃદયમાં સ્થિર થાય કે કૃષ્ણ જ મારું સર્વસ્વ છે, મારા જીવનની અંદર દુઃખ આવે છે તો એ કૃષ્ણની ઈચ્છાથી, અને મારા જીવનની અંદર સુખ આવે છે તો એ કૃષ્ણની ઈચ્છાથી. કૃષ્ણ જ મારું સર્વસ્વ છે એ ભાવ જ્યારે આપણી અંદર દ્રઢ થશે ત્યારે મારા વાલા આ રસરૂપ ગ્રંથોને કંઈક આપણે સમજી શકશું, આ રસરૂપ પ્રભુની લીલાને કંઈક જાણી શકશું. પણ એ ભાવ તો આપણો એવો સ્થિર છે નહીં, અવિશ્વાસ ઘણા છે આપણી અંદર, આમ થશે તો, તેમ થશે તો, ફલાણું થશે તો, ઢીકળું થશે તો, કેટલી બધી ચિંતાઓ. તમને ખબર છે કે આ વિશ્વની અંદર એક સર્વે છે કે 65% આખા વિશ્વમાં 65% ડિપ્રેશનમાં માણસો જીવે છે. 65% એ ડિપ્રેશનમાં જીવવાનું કારણ શું? ખોટી ચિંતા, ખોટી વ્યાધિ, કે એને કારણે એને બધું બીજું એટલું બધું ભારરૂપ લાગે કે ચિત્ત પછી ક્યાંય ચોટે નહીં. બીક, એક એવી બીક અંદર ગરી જાય, કાંઈક થાય તો,
કોક કાંઈ કરી નાખશે તો, કોઈ કાંઈ મેલું તો નહીં કરે ને? અરે મારા વાલા, એક વસ્તુ યાદ રાખજો કે આપણા આચાર્ય એટલા સામર્થ્યવાન છે, એવા વલ્લભને શરણે આપણે આવ્યા છીએ, એવા સામર્થ્યવાન ગુરુદેવ છે આપણા, વૈષ્ણવ કુળમાં આપણને જન્મ મળ્યો છે, ગળામાં તુલસીની માલા છે, ભાલમાં તિલક છે, અને હૃદયમાં જો કૃષ્ણ પ્રત્યેની અનન્ય શરણાગતિનો ભાવ હોય તો કોઈના બાપની તેવડ નથી કે તમારો વાળ વાકો કરી. મારા વાલા, અરે એ ભૂવો હામો ધૂણવા માંડે હું ગેરંટી આપું. દાણાવાળો ભાગ્યા, ભગવાન ને તો આવવાની જરૂર ના પડે, પણ ભગવાન ના ભક્ત માં જ એટલું તેજ પુંજ આવી જાય એવું કૃપાનું દાન ભગવાન કરે કે એવા ભગવદીયને જોઈને એવા ભાગી જાય. મારા વાલા, એ આપણી અંદર ભાવ હોવો જોઈએ અનન્ય શરણાગતિનો, કૃષ્ણ જ મારું સર્વસ્વ છે, મારો વાળે વાકો ના થાય, અમે રાજના ખાસા ખવાશ રે, એ ભાવ તો ક્યારેક રાખો. ભાવ રાખવો નથી, ભાર રાખવો છે સંસારનો. લોભ માયા મિથ્યા જે કાંઈ નકામું છે એ બધો ભાર લઈ લઈ અને ફરીએ છીએ, અને પછી હૃદય એટલું બધું ભરાઈ જાય, એમાં ભગવાન ક્યાં બિરાજે, ક્યાં વિહાર કરે? ક્યાંક તો એવો ખાચો ક્યાંક સાઈડમાં ખાલી તો રાખો કે એમાં ભગવાન ક્યાંક વિહાર કરે. હૃદયમાં ક્યારેક ઊંડાણપૂર્વક વિચાર કરો તો કેટલું ભરેલું છે, ક્યાંય ખાચો જ નથી રાખ્યો. એટલે આ અનન્ય શરણાગતિના ભાવને જ્યારે સમજશું ત્યારે જ આ રસરૂપ ગ્રંથને આપણે કંઈક સમજી શકશું. આજે વૈચારિક યાત્રા છે આપણી, એ યાત્રાને તો આપણે ચાલુ રાખશું, આપણે આપણા ગ્રંથમાં પ્રવેશ કરવો છે. પણ એ પ્રવેશ કરતા પહેલા આ ખૂબ જ જરૂરી છે, આ વૈચારિક યાત્રાને સમજવી, આ પ્રસ્તાવનાને સમજવી, કે મારા વાલા, તમારા હૃદયમાં જે આ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે એ કેવી રીતના વિહાર કરે, કે હૃદયની અંદર એટલું બધું ભર્યું છે. અરે તમારા ઘરે કોક લૌકિક મહેમાન આવવાના હોય ને, દીકરીને જોવા કે દીકરીને પરણાવવાની હોય અને ઘરે વેવાઈ આવવાના હોય ને, તો તમે કેવા હરખમાં હોય કે નહીં? વેવાઈ આવશે, વરરાજા આવશે, એવો હરખ હોય તમને, આમ આખું ઘર લઘર વગર પડ્યું હોય પણ ખબર પડે કે આજે વરરાજા આવવાના છે, વેવાઈ આવવાના છે, એટલે ઘર ચોખ્ખું ચળક કરી નાખે, કરો કે નહીં? ટીકડી ટી હાય કલા, ક્યાંય કચરો ના રહેવા દઈએ, સવારથી રાડા રાડી કરી મૂકીએ, કામવાળી ઉપર રાડું નાખીને ગઈએ, સારા કપડા પહેરીએ, સારા વસ્ત્ર, શું કામ? વરરાજા આવશે, વેવાય આવશે, એની સામે કંઈક માભો તો જોઈએ ને, એટીકેટી તો જોઈએ કે નહીં? સારા વસ્ત્ર, લૌકિક મહેમાન આવશે, જો ખરાબ વસ્ત્ર પહેરશું તો એને એમ થશે કે આને કપડાં આવા પહેર્યા છે, આના કપડાં આવા છે તો આનું હૃદય કેવું હશે? જો ખરાબ ઘર રાખશું, ગંદકી રાખશું તો એને એમ થશે કે આનું ઘર એટલું ગંધારું છે, આની અંદર કઈ સંસ્કાર નથી, તો આની દીકરીમાં શું સંસ્કાર આવશે? મીઠાઈઓ વાનગીઓ સારી સારી,
વેવાય આવવાના છે, વરરાજા આવવાના છે, એવી ખુશી થાય, અંદરથી આનંદ થાય, ઉમળકો થાય. મારા વાલા એ તો લૌકિક મહેમાન આવવાના છે ને, એ તો લૌકિક વરરાજા આવવાના છે, ત્યારે આપણને આટલો આનંદ થાય છે. પણ અહીંયા તો મહાપ્રભુજીની કૃપાથી અલૌકિક વરરાજા અને અલૌકિક ધણી આપણા હૃદયરૂપી ઘરમાં પધારતા હોય, અને એ હૃદયને જો ચોખ્ખું ના રાખીએ તો કેવી રીતે હાલે, તો કેવી રીતે ભગવાન એમાં બિરાજે? ના બિરાજી શકે મારા વાલા, ના બિરાજી. એટલે આ હૃદયરૂપી ઘરને જો ચોખ્ખું કરશો તો આ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ એ હૃદયમાં વિહાર કરશે, અને ત્યારે જ આવા અલૌકિક ગ્રંથોને તમે સમજી શકશો, મનન કરી શકશો, ચિંતન કરી શકશો, હૃદયારૂઢ કરી શકશો, અને અનન્ય શરણાગતિનો ભાવ જાગૃત થશે. આજે સેવા તો આપણે ઘણા વર્ષોથી કરીએ છીએ, હજારો લાખો વૈષ્ણવોના ઘરે ઠાકોરજી બિરાજે, ઘણાને તો કેટલી પેઢી દર પેઢી પેઢી દર પેઢી એ ક્રમ ચાલ્યો આવે છે, વર્ષોથી ઠાકોરજીની સેવા કરે. પણ ઘણા અમારી પાસે પ્રશ્ન લઈને આવે કે જે અમે સેવા તો વર્ષોથી કરીએ છીએ પણ ચિત્ત પ્રભુમાં ચોટતું નથી, એવી કંઈક કૃપા કરો કે ચિત્ત ચોટે પ્રભુ. વર્ષોથી સેવા કરીએ, અમારા ઠાકોરજી આનંદમાં તો બિરાજતા હશે ને. જે મેં એને એટલું જ ખાલી કીધું કે હજી સુધી કોઈ એવું યંત્ર કે કોઈ એવું મશીન આવ્યું નથી આ જગતમાં કે માપી શકે કેટલો આનંદ આવ્યો કે કેવડો આવ્યો. પણ હા, એક વાત ચોક્કસ છે, મેં એને ચોખ્ખા શબ્દમાં કીધું કે જો તું આનંદમાં રહીશ ને તો 110% તારા પ્રભુ આનંદમાં રહેશે. આ ચોખ્ખો હિસાબ. પણ તું હોગિયા લઈને અહીંયા બેઠો રહી, દુકાન હારી નથી, ધંધો હારો નથી, છોકરાનું હક પણ નથી થતું, દીકરીનું હક પણ નથી થતું, ગાડી નવી આવી જાય, બંગલા નવા આવી જાય, ગોઠણ દુખે, હાંધા દુખે, મણકા દુખે. મેં કીધું કોડા ઓલા કોઈ દી દાંત નહીં કાઢે, કોઈ દી આનંદમાં નહીં આવે. તે ક્યારેય પુષ્ટિ ભક્તિ માંગી? તે ક્યારેય તારા પ્રભુ પાસે એ માંગ્યું કે પ્રભુ આપ આજ્ઞા કરો કે આપને શું આરોગવું છે, આપના માટે શું સામગ્રી સિદ્ધ કરું, આપને શું આરોગાવું, આપને શું વસ્ત્ર ધારણ કરાવું, આપને શું શિંગાર ધારણ કરાવું? ક્યારેય હૃદયની અંદર અલૌકિક મનોરથો સેવા છે? નહીં, લૌકિક જ લોક નથી ચોટ. આમાં જીત ચોટ જુઓ, જન્મો જન્મોથી મનુષ્ય ભગવાનની ભક્તિ કરતો આવ્યો છે. જેવો જેનો અધિકાર હતો એ અધિકાર ભેદ પ્રમાણે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા સૃષ્ટિ થઈ, અને જેમનો જેવો અધિકાર હતો એનું ભજન એ કરતા ગયા. આ એક સીધી અને સમજવાની વાત છે. હવે પુષ્ટિ સૃષ્ટિ છે, એનો ઉદ્ધાર ક્યાંથી છે? કૃષ્ણથી છે.
કૃષ્ણના શરણે ગયા છો. મોટા મોટા વચનો તુલસીદલ હાથમાં લઈ અને ભગવાનની સામે આપ્યા છે. મારું સર્વ સમર્પણ હું કરું છું. હવે એક વસ્તુ સમજજો કે આપ્ત જન છે, આપ્ત એટલે પોતાનો. આજે બ્રહ્મ સંબંધ દીક્ષા તો મોટી સંખ્યામાં વૈષ્ણવો લેતા હોય, માર્ગમાં પ્રવેશ મહાપ્રભુજીની કૃપાથી મેળવી લે છે. નામ દીક્ષાથી યા શરણ દીક્ષાથી, પણ એનું મહત્વ જ્યાં સુધી ના સમજે, એનો ભાવ ના સમજે, એનો ભાવાર્થ ના સમજે, ત્યાં સુધી બધું વ્યર્થ છે. મોટા મોટા વચનો આપીએ છીએ. એક વસ્તુ સમજો કે કેટલાય જન્મોના ચક્કર પછી આ વૈષ્ણવ કુળની અંદર જન્મ મળ્યો છે, અને કૃષ્ણની ભક્તિ કરવાનો અવસર મળ્યો એ મહાપ્રભુજીની કૃપાથી. એ તુલસીદલ હાથમાં લઈ અને ભગવાનની સામે આપણે વચન આપીએ છીએ, સર્વ સમર્પણ કરીએ છીએ. બધું તો ભગવાનને સમર્પણ કરી દીધું છે, કાંઈ આપણું છે જ નહીં. પણ આ હારી સમસ્યા ક્યાં છે? તો સમસ્યા છે મારું મારું મારું, હું હું હું, મારા વાલા. અહીંયા સમસ્યા ઊભી થાય. અરે વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો છે એ વાતને બાજુ પર મૂકી દો અત્યારે. એમ સમજો કે હિન્દુ સનાતન ધર્મમાં મારો જન્મ થયો છે. અરે હિન્દુ સનાતન ધર્મના વૈદિક જે પરંપરાઓ હોય એનું પાલન પણ આપણે નથી કરતા. એ વૈદિક પરંપરાઓને પણ આપણે માળીએ ચડાવી દીધી. જેની આપણા આચાર્યોએ આજ્ઞા કરી છે એને પણ આપણે માનતા નથી. ગ્રહણ આપણને અઘરું લાગે, બાધક પાડવું નથી, પિંડરું પાડવું નથી, રજસ્વલા ક્રમ નથી પાડવો, કાંઈ પાડવું નથી. જે વૈદિક ધર્મ છે જેનું મૂલ્ય આપણને હોવું જોઈએ, જેનું રક્ષણ કરવું જોઈએ આપણે, એ વૈદિક પરંપરાઓને પણ આપણે માળીએ ચડાવી દીધી. અને નથી માનવી પુષ્ટિ પરંપરા, નથી સમજવા સિદ્ધાંતો, નથી સમજવી આચાર્યોની આજ્ઞા. લૌકિક 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 લૌકિક. અરે મારા વાલા, ભગવાન ક્યારેય સામું નહીં જોવે, આ વસ્તુ સમજજો. આપણો જન્મ એના માટે નથી. સારસ્વત કલ્પની અંદર જે લીલા પરિકર હતું એ જ લીલા પરિક્રમાના આપણે છીએ મારા વાલા. કંઈક મનોરથ આપણા બાકી રહ્યા છે, એ મનોરથ પૂરા કરવા માટે આ ભૂતલ ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપાથી ફરી વખત આવ્યા છે. એ જ સૃષ્ટિ છે. આપણું સાચું એડ્રેસ જામનગરની ફલાણી શેરી કે ફલાણો ચોક કે એ નથી, આટલું સમજી લેજો. આપણું સાચું એડ્રેસ છે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની નિત્ય લીલા. અરે માંગો તો એટલું માંગો પ્રભુ પાસે કે પ્રભુ આપની નિત્ય લીલાનું સુખ અહર્નિશ અમને મળે, એવી કૃપા અને કરુણા અમારી ઉપર કરજો.
પણ લૌકિક માંગી માંગી અને આપણે આપણો જન્મ વ્યર્થ કરી. આ ગ્રંથમાં પ્રવેશ કરતા પહેલા થોડુંક પ્રયોજન સમજી લઈએ. આપણે ક્યાંક જવું હોય તો આપણે આગોતરી તૈયારી કેટલી કરીએ? ક્યાંક જવાનું છે એટલે બધી વ્યવસ્થા આપણે કરાવીએ, બુકિંગથી માંડી ત્યાં રહેવાની શું સગવડ હશે, શું વ્યવસ્થા હશે ત્યાં, એ બધી તૈયારી અગાઉથી આગોતરી તૈયારી આપણે કરી લઈએ. સારામાં સારી વ્યવસ્થા, ક્યાંય તકલીફ ના પડવી જોઈએ, થાય ને? સામાન્ય મનુષ્ય, સામાન્યમાં સામાન્ય મનુષ્ય આગોતરી તૈયારી કરે તો મારા વાલા, આ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ જ્યારે આ ભૂતલ ઉપર પ્રાગટ્ય લે તો આપની આગોતરી તૈયારી શું છે એને તો કંઈક સમજવાની કોશિશ કરો કે ભગવાનનું આ ભૂતલ ઉપર પ્રાગટ્ય થવું એનું પ્રયોજન શું છે. ભગવાનના ગોલોક ધામમાં ઠાકોરજી અને સ્વામીજી બિરાજી રહ્યા હતા. સ્વામીજીએ નૃત્ય પ્રારંભ કર્યું, એટલું અદ્ભુત નૃત્ય. પ્રભુ મંદ મંદ મુસ્કાય, પ્રભુ વચ્ચે વચ્ચે આજ્ઞા કરતા જાય છે કે વાહ અતિ સુંદર, તા તા થઈ થઈ, તા તા થઈ થઈ, તાલ સાથે એવું સુંદર મજાનું નૃત્ય જામ્યું. પ્રભુ ના રોમ રોમમાં આનંદ થઈ ગયો, એટલો આનંદ છવાઈ ગયો. લાંબો સમય નૃત્ય ચાલ્યું, જેવું નૃત્ય પૂર્ણ થયું એવા ઠાકોરજી ઠાડા થઈ ગયા. ઠાડા થઈને સ્વામીજીને કહે છે કે હે પ્રિયતમા, અદ્ભુત અદ્ભુત અદ્ભુત, શું આપે નૃત્ય કર્યું છે, હું ઘણો જ પ્રસન્ન થઈ ગયો છું, મને ઘણો જ આનંદ આવી ગયો છે. કે તમે માંગો કે તમારે શું જોઈએ. સ્વામીજી આજ્ઞા કરે છે કે હે પ્રભુ, આપની પ્રસન્નતાથી વધારે મારે શું જોઈએ, આપના મુખ કમલમાં કેવલ હાસ્ય જોઈને, કેવલ આનંદ જોઈને મારું હૃદય દ્રવીભૂત થઈ ગયું છે, મારું હૃદય તૃપ્ત થઈ ગયું છે, મારે હવે કાંઈ નથી જોતું. પણ એક વાત કરવી હતી, પણ જવા દો ને, આપને ખોટું લાગશે. ભગવાન કે શું કેવું છે આપને, આપ કયો, આપ કઈ કહેવા માંગો છો, પણ આપે વાતને રોકી લીધી, વાતને ટાળી લીધી. તો સ્વામીજી આજ્ઞા કરે છે કે ના ના, રેવા દો, આપને ખોટું લાગશે. ભગવાન કહે છે કે ના, મને જરાય ખોટું નહીં લાગે, તમે આજ્ઞા કરો. સ્વામીજી કહે છે કે પ્રભુ, આ આપના ગોલોક ધામમાં બહુ જ આનંદ છે, બહુ સુંદર છે આપનું ગોલોક ધામ, પણ
અહીંયા હું જ્યારે નૃત્ય કરું છું ને ત્યારે દેવતાઓ આદિ બધા દર્શન કરે છે, પણ જાવાદીઓને આપને સુખ મળે છે, આપને પ્રસન્નતા થાય છે, એટલે મારે કઈ નથી કેવું. ભગવાન કે નહીં, તમે શું કહેવા માંગો છો, તમે કયો આજે તો કયો કે શું કહેવા માંગો છો, તમે કંઈક સંતાડો છો, કંઈક છુપાવો છો. સ્વામીજી કહે છે કે હે પ્રભુ, કે કેવલ ને કેવલ આપના આનંદ માટે, આપના મુખારવિંદમાં આનંદ આવે, આપના મુખારવિંદમાં પ્રસન્નતા આવે, એના માટે જ હું નૃત્ય કરું છું. પણ આ દેવતાઓ આદિ દર્શન કરે છે તો થોડો સંકોચ થાય છે. આ મહારાસ આદિના દર્શન કરે એ તો બરાબર છે, પણ લઘુરાસના દર્શન આ દેવતાઓને થોડો સંકોચ થાય છે. તો જો આપને કંઈક આપવું જ હોય તો આપ એવું એકાંતનું સ્થાન આપો, એવું રમણીય સ્થાન આપો કે જ્યાં કુંજો નિકુંજો, વૃક્ષો લતા પતા, પુષ્પો હોય, પક્ષીઓ કલરવ કરતા હોય, મોટી મોટી શિલાઓ હોય, ઝરણાઓ વહેતા હોય, એવું અલૌકિક સ્થાન, એવું એકાંતનું સ્થાન કે જ્યાં કેવલ ને કેવલ આપ હોય અને હું હોય, બીજું કોઈ ના હોય, ને આપનો પરિકર ખાલી કેવલ આપનો પરિકર, એવું સ્થાન. ભગવાન તો પ્રસન્ન થઈ ગયા કે હે રાધેજી, આપે માંગ્યું છે ને હું ના દઉં. જેવું સ્વામીજી એ માંગતા પ્રભુના હૃદયમાંથી તે જ પુંજ પ્રગટ થયો અને યોજનો ઊંચો પર્વત કે જેમાં મોટી મોટી શિલાઓ, મોટા મોટા વૃક્ષો, લતાઓ, પત્તાઓ, ઝરણાઓ વહે છે, કોયલોના ટહુકા થાય છે, પક્ષીઓ કલરવ કરે છે, ગાયો ભાંભરે છે, એવું અલૌકિક સ્થાન. 100 યોજન ઊંચું થવા માંડો, દેવતાઓ ડરી ગયા કે આ શું. ભગવાને હસ્ત પધરાવીને એને સ્થિર કર્યો. સતસંગી પર્વત, મારા વાલા, આ લીલામાં શ્રી ગિરિરાજજીનું અને આ વૃંદાવનનું પ્રાગટ્ય છે. એ વ્રજભૂમિનું પ્રાગટ્ય છે કે જ્યાં ભગવાન આ નિકુંજની લીલાઓ